હવે આપણે જોશું વ્હાઈટ સોસ બનાવવાની રીત. વ્હાઈટ સોસ બનાવવા માટે એક તપેલીમાં બટર લેવું. આ એક ચમચી બટર છે, આના બદલે તમે વ્હાઈટ બટર બી લઈ શકો છો. બટર મેલ્ટ થાય એટલે એમાં એક ચમચી મેંદો નાખો અને એને કન્ટિન્યુઅસલી હલાવતા રહેવું લાઇટ બ્રાઉનનું થાય ત્યાં સુધી. મેંદો બ્રાઉન થઈ જાય એટલે પછી એમાં થોડું થોડું દૂધ નાખતું રહેવું. એક સાથે બધું દૂધ ના નાખી દેવું, એના કારણે લમ્પ્સ બની શકે છે અને દૂધ થોડુંક ગરમ લેવું. હવે આમાં આપણે સ્વાદ અનુસાર મીઠું અને મરીનો પાવડર નાખો. હવે એને 8-10 મિનિટ ઉકળ્યા બાદ હવે એમાં આપણે પ્રોસેસ્ડ ચીઝ અને ઇટાલિયન હર્બ્સ નાખ્યું. આ તમે સ્વાદ અનુસાર વધતું ઓછું કરી શકો છો. આપણો વ્હાઈટ સોસ તૈયાર છે, એને હવે સાઈડમાં મૂકી દેવો. હવે આપણે બનાવીશું રેડ સોસ. રેડ સોસ બનાવવા માટે એક પેનમાં ઓઇલ અને બટર લેવું. હવે એમાં આપણે નાખીશું લસણ. લસણ એકદમ બારીક કટ કરવું. લસણ ચડી જાય એટલે પછી એમાં આપણે ઓનિયન્સ નાખી દઈશું. ઓનિયન્સ ચડી જાય એટલે પછી એમાં આપણે કેપ્સિકમ નાખીશું. અહીંયા રેડ, યલો અને ગ્રીન કેપ્સિકમ લીધા છે અને જોડે જોડે જ એમાં રીંગણ અને ઝુકીની સ્લાઈસ કટ કરેલી છે એ નાખી દઈશું. સરખી રીતે મિક્સ કરવું અને એમાં થોડુંક મીઠું નાખવું સ્વાદ અનુસાર. હવે આપણે એને કવર કરીને થોડુંક ચરવા દઈશું. થોડીક વાર ચડી જાય એટલે પછી હવે એમાં ટોમેટો પ્યુરી નાખવાનું, એની જોડે જોડે મરીનો પાવડર, ઓરેગાનો, મિક્સ ઇટાલિયન હર્બ્સ અને કેચઅપ. આ બધી વસ્તુ તમે સ્વાદ અનુસાર વધારે કે ઓછી નાખી શકો છો. હવે એમાં લાલ મરચું પાવડર નાખો અને હલાવો અને એને 10 મિનિટ માટે ચડવા દો. ચડી જાય ત્યારબાદ આપણે એમાં ખાંડ નાખીશું અને એને મિક્સ કરીને ચડવા દઈશું. હવે આપણો રેડ સોસ તૈયાર છે, એની સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે લસણની શીટ્સ રેડી કરીશું. એના માટે એક પેનમાં પાણી લઈ અને મીઠું નાખવું. મીઠું નાખીને પાણી ગરમ થાય ત્યારબાદ એક એક કરીને બધી શીટ્સ એમાં નાખી દેવી. ધ્યાન રાખો કે શીટ્સને આપણે ચડવા દેવાની નથી, ખાલી થોડીક સોફ્ટ થાય એટલે પછી એને કાઢી લેવી. હવે આપણે એનું એસેમ્બલ કરીશું. એસેમ્બલિંગ કરવા માટે પહેલાં એક પેનમાં નીચે રેડ સોસ રાખો. રેડ સોસની એક લેયર બનાવવી. આ લેયરમાં થોડું પાણીવાળો ભાગ વધારે રાખો જેથી એ સરખી રીતે ચડી શકે. હવે એમાં એક લેયર પાસ્તા શીટ્સની કરવી. હવે ત્યારબાદ એની ઉપર આપણે એક લેયર વ્હાઈટ સોસની કરીશું. હવે
હવે વ્હાઈટ સોસની લેયર ઉપર હવે રેડ સોસની લેયર કરવાની અને એનું સરખી રીતે લેવલિંગ કરવું હવે એની ઉપર એક લેયર પ્રોસેસ ચીઝની આમાં તમે કોઈ બી ચીઝ લઈ શકો છો મોઝરેલા ચીઝ બી લઈ શકો છો અને શેડાર ચીઝ બી લઈ શકો છો અને આ જ પ્રોસેસ ફરીથી રિપીટ કરવી પતી લેયર સરખી રીતે બનાવ્યા બાદ હવે એની ઉપર એક લેયર ચીઝની કરવી અને આ લેયર થોડીક થીક રાખવી હવે એની ઉપર થોડુંક ઓરેગાનો અને રેડ ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરવા અને હવે એને આપણે એલ્યુમિનિયમ ફોઇલથી રેપ કરીને 15 મિનિટ માટે ધીમા તાપે ચડવા દેવું એલ્યુમિનિયમ ફોઇલની ઉપર જો તમારી પાસે લીડ હોય તો લીડ બી ઢાંકી શકો છો અને ચડી ગયા બાદ એને 10-15 મિનિટ માટે રેસ્ટ આપવું એનાથી એ સરખી રીતે સેટ થઈ જશે અને 10-15 મિનિટ સેટ કર્યા બાદ હવે એને સર્વિંગ માટે તૈયાર છે